નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે વિવિધ પ્રકારના ટેક્સની અંદર બેકગ્રાઉન્ડ કલર ટેક્સ કલર પછી હેડિંગ આ બધી આ બધા ટેક્સ વિશે ચર્ચા કરી હતી જેની અંદર આપણે લાસ્ટમાં હેડિંગ ટેગ વિશે જોયું હતું કે હેડિંગ ટેગ શું છે તો જ્યારે પણ આપણે દસ્તાવેજમાં મથાળું આપવું હોય ત્યારે એના માટે અલગ અલગ હેડિંગ સ્ટાઇલ એચડીએમએલમાં ઉપલબ્ધ છે આપણે જોયું હતું કે એચ વન થી લઈને એચ સિક્સ એમ છ પ્રકારની હેડિંગ હેડિંગસ્ટાઈલ માં ઉપલબ્ધ છે જેની અંદર એચ વન જે હેડિંગ સ્ટાઇલ છે એ સૌથી મોટા અક્ષરો દર્શાવે છે અને એચ સિક્સ છે એ સૌથી નાના અક્ષરો દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે એટલે કે તમે એચ વન નો ઉપયોગ કરો તો તમને જે અક્ષરોની સાઈઝ છે એ સૌથી મોટી જોવા મળશે એ પછી એચ ટુમાં એનાથી નાના એચ થ્રીમાં એનાથી નાના એટલે કે તો તમને ઘટાડો જોવા મળે છે એટલે જયારે આપણે એચ સિક્સ હેડિંગ સ્ટાઇલ છે એનો ઉપયોગ કરીએ તો એના જે અક્ષરો છે સૌથી નાના જોવા મળે છે એચ એચ વન સિક્સ જે હેડિંગ સ્ટાઇલ્સ છે તે હંમેશા બોડી ટેગની અંદર દર્શાવવામાં આવે છે કોઈ પણ જાતનું આપણે મથાળું દર્શાવવું હોય તો એના માટે એનો ઉપયોગ થતો હોય છે અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે એચ ની અંદર હીરામણી સ્કૂલ અને એચ સિક્સની અંદર હીરામણી સ્કૂલ તો બંનેની આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીએ ત્યારે સાઇઝમાં જોઈશું તો તમે એના વચ્ચેનો ડિફરન્સ જોઈ શકશો હવે પ્રેક્ટિકલની વાત કરીએ તો આપણે અત્યાર સુધી જેટલા ટેગ્સ ભણ્યા એની અંદરથી મેં ટાઇટલ ટેગ સુધી એચટીએમએલ હેડ અને ટાઇટલ ટાઇટલ ટેગ સુધી આપણે પ્રેક્ટિકલ જોયું હતું એ પછીના ટેગનું આજે આપણે પ્રેક્ટિકલ જોઈશું એટલે કે બોડી ટેગનો ઉપયોગ કેવી રીતે કરી શકાય બોડી ટેગની અંદર પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને હેડિંગ

મેં તમને કીધું હતું કે મારામાં વિન્ડોઝ ટેન છે એટલે હું મારા અહીંયા ડાયરેક્ટ સર્ચ થઈ જાય છે નોટપેડ ઇન કેસ તમારી પાસે વિન્ડોઝની જે વર્ઝન છે એ બીજું હોય જેમ કે સેવન કેવું હોય તો તેની અંદર તમે સ્ટાર્ટ મેનુની અંદર પ્રો ઓલ પ્રોગ્રામ્સમાં જઈને એસેસરીઝ મેનુ હોય એની અંદર આપણને નોટપેડ જોવા મળતું હોય છે આમ તો પ્રાઇમરીમાં આપણે નોટપેડ ઓપન કેવી રીતે કરી શકાય એ ત્રીજા ચોથા ધોરણમાં જોઈ જ ગયા છીએ તે છતાં આપણે આ સ્ટાર્ટ મેનુ હોય ત્યાં સ્ટાર્ટ તમારે લખેલું હશે મારા અહીંયા વિન્ડોની સાઇન આવે છે તમારે જો વિન્ડો સેવન કેવું હશે તો એની અંદર તમને સ્ટાર્ટ એવું લખેલું હશે સ્ટાર્ટ લખેલું હશે ટાસ્ક વારની ઉપર અને એના પર તમે ક્લિક કરશો એટલે તમને મેનુ જોવા મળશે એમાં ઓલ પ્રોગ્રામ્સની અંદર એસેસરીઝમાં જશો એટલે તમને નોટપેડ જોવા મળશે બરાબર છે અત્યારે હું અહીંયા ટાઈપ કરીશ નોટપેડ અને ઓપન થઈ જશે એ સિવાય આપણે પ્રાઇમરીમાં એક બીજા બીજી રીતે પણ ઓપન કરતા હતા નોટપેડ એ છે રન કમાન્ડ થી તો અહીંયા મારે રન કમાન્ડ જે છે એ મારા મેનુમાં અહીંયા ડાયરેક્ટ બતાવતા નથી તમારામાં જે છે એ અહીંયા સાઈડમાં આ જે મેનુ ખુલ્યું ને અહીંયા તમને રન કમાન્ડ જોવા મળશે તો રન કમાન્ડમાં આપણે કેવી રીતે કરીએ છીએ અત્યારે હું રન કમાન્ડ ને મારામાં રન કરીને બતાવું તો રન કમાન્ડ આપણે ઓપન કરીશું એટલે આવી રીતે આપણને એક નીચે વિન્ડો જોવા મળશે અહીંયા આપણે એન ઓ લખશો ને તો પણ નીચે નોટપેડ એકવાર ઓપન કરેલું હશે ને તો આવી જશે નોટપેડ એવું લખેલું બરાબર અને પછી ઓકે આપશો એટલે નોટપેડ ઓપન થઈ જશે તો આ બે રીત છે નોટપેડ ઓપન કરવાની બરાબર ઓપન થાય પછી આપણે એને મેક્સિમાઇઝ કરી દેવાનું છે આ મેં આઈકન સમજાવ્યા હતા આ મિનિમાઈઝનું પેલું જે ખાલી લાઇન આડી લાઇન દેખાય છે એ મિનિમાઇઝ એટલે કે વિન્ડો જે છે નોટપેડની એને નાની કરવા માટે હોય પછી બે ચોરસ દેખાય છે એનો મતલબ છે મોટી કરવા માટે અને આ ચોકડી દેખાય છે એનાથી જે નોટપેડ ફાઇલ હોય એ ક્લોઝ થાય બરાબર અહીંયા એના અલગ અલગ મેનુ આપેલા છે કે અહીંયા ફાઇલ મેનુમાં જઈને તમે જે તે નોટપેડ ફાઇલ હોય એને સેવ કરી શકો બરાબર સેવ એઝ કરીને તમે એનું સ્થાન અને નામ બદલી શકો પછી એના ફોન્ટ બદલવા હોય તો ફોર્મેટ મેન્યુની અંદર જઈને ફોન્ટની સાઇઝ ફોન્ટનું ટાઈપ આપણે કેલિબરી પછી એની જે સાઇઝ છે વીસ એવી રીતે કરતા હતા પ્રાઇમરીમાં બરાબર તો આ બધું તમે પહેલા શીખી ગયેલા છો તે છતાં હું એકવાર તમને રિવાઇઝ કરાવું છું જેથી કરીને તમે જયારે પ્રેક્ટિકલ કરવા બેસો તો તમને વાંધો આવે નહીં મારું લેપટોપ હેંગ થઈ ગયું છે ઓકે તો સૌપ્રથમ આપણે જોયું હતું કે કોઈ પણ મેલ દસ્તાવેજ છે એની જે શરૂઆત જે છે એ હંમેશા એચટી મેલ થી થાય અને એનો જે અંત છે એ સ્લેશ એચ એટલે કે ટ્રાન્સિલિટી કરીને એચટીમેલ લખીએ એનાથી થતો હોય છે બરાબર અને હવે ટેગ આપણે કેવી રીતે લખવાનો હોય છે ખૂણિયા કાઉન્સની અંદર તો એના માટે શું કરવાનું સ્વિફ્ટ બટન દબાવવાનું અને એમની બાજુવાળી જે સ્વિચ છે એ પ્રેસ કરવાની એક જ વાર કરવાની અને પછી લખવાનું એચ ટી એમ એલ બરાબર પછી ફરીથી શિફ્ટ દબાવીને એમની બાજુવાળીને એના પછીની જે સ્વીચ આપી છે એ દબાવવાની આને કહેવાય લેસ દેન અને ગ્રેટર દેન તો હંમેશા લેસ લેસદેનથી લેસદેનથી ચાલુ થાય ટેગ એટલે કે કાઉન્સ અને એની અંદર પછી તમારે જે ટેગ લખો એ લખી દેવાનો અને જે એનો અંત આવે એ ગ્રેટર દેનથી થાય બરાબર તો આપણે લખી દીધું એ પછી આપણે મથાળું આપવું હોય તો એના માટે કયા ટેગનો ઉપયોગ થાય છે હેડ ટેગનો તો અહીંયા ટેગ લખવા માટે ફરીથી સ્વિફ્ટ સાથે એમની કી પછી એચ ઇ એ ડી આ જે સ્પેલિંગ છે એ તમારે યાદ કરી લેવાના છે તો હેડટેગ આપણે ચાલુ કર્યો હેડ ટેગની અંદર આપણે શીર્ષક આપવું હોય તો એના માટે આપણે કયા ટેગનો ઉપયોગ કરવો પડે ટાઈટલ ટેગનો તો સૌ પ્રથમ તો ફરીથી આપણે સાઈન કરી દઈશું ટાઈટલ નો સ્પેલિંગ લખી દઈશું ટીઆઈ ટી એલ ઈ બરાબર ટાઈટલ નો મતલબ થાય છે શીર્ષક અને અહીંયા આપણે જે પણ ટાઈટલ આપવું હોય એ આપી દેવાનું છે તો અહીંયા મેં હીરામણી સ્કૂલ આપ્યું હવે ટાઇટલ ટેગ નો જે મારું કામ છે અહીંયા પતી ગયું એટલે આપણે એ ટાઇટલ ટેગને છે એનો અંત લાવી દેવાનો છે અને ટેગનો અંત લાવવો હોય કોઈ પણ ટેગનો અંત તો આપણે શું કરવાનું હોય છે એને ત્રાસી સાથે લખવાનું હોય છે તો લેસ લેસદેનની સાઇન કરવાની પછી શિફ્ટ દબાવશો ને એની એક્ઝેક્ટ બાજુમાં તે અ સોરી શિફ્ટની જે સ્વિચ છે ને એની બાજુમાં લેસદેનની સાઇન આપેલી છે પણ શિફ્ટ સાથે આપણે એ લેસ ત્રાસિલિટીની સાઇન છે એને દબાવવાની નથી નહીં તો શું થશે ક્વેશ્ચન માર્ક આવશે આવી રીતે એટલે સ્વિફ્ટની બાજુવાળી ત્રાસી લીટી દોરેલી જે સ્વિચ છે એને આપણે શિફ્ટ દબાયા વગર દબાવવાની છે એટલે આવી ત્રાસી લાઈન આવી જશે પછી ટાઇટલ એવું લખી દેવાનું છે બરાબર એટલે જ્યારે જે ટેગનો ઉપયોગ આપણને થાય કે હવે આ ટેગનો ઉપયોગ મારે પૂરો થઈ ગયો એટલે એ ટેગને આપણે ક્લોઝ કરતા જઈશું બરાબર તો અહીંયા મેં ટાઇટલ ટેગને ક્લોઝ કરી દીધો હવે મારે હેડિંગ અપાઈ ગયું તો હવે હેડટેગની મારે જરૂર છે નથી જરૂર તો ફરીથી મારે હવે જે હેડટેગ છે એને પણ ક્લોઝ કરી દેવો પડશે એટલે સ્લેશ સાથે હેડ હું લખી દઈશ તો અહીંયા મારે એચડીએમએલથી મેં શરૂઆત કરી અને ટાઇટલ આપવા માટે હેડટેગની અંદર ટાઇટલ ટેગનો ઉપયોગ કરીને હેડટેગને આપણે ટાઇટલ અને હેડટેગને ક્લોઝ કરી દીધા આટલી સુધી આપણે લાસ્ટ વિડીયોમાં પ્રેક્ટિકલ કરેલું હતું હવે મારે શું કરવું છે બોડી ટેગની અંદર આપણે જોયું હતું કે વેબ બ્રાઉઝરની અંદર જે મેઇન પોર્શન હોય ત્યાં આપણે કંઈ પણ દર્શાવવું હોય તો એના માટે બોડી ટેગનો ઉપયોગ થતો હોય છે હવે બોડી ટેગની અંદર મારે પહેલા તો હેડિંગ દર્શાવવું છે તો હેડિંગ માટે હું કઈ આપણી પાસે સ્ટાઇલ્સ અવેલેબલ છે એચ વન એચ ટુ એચ થ્રી એચ ફોર એચ ફાઈવ અને એચ સિક્સ બરાબર તો સૌપ્રથમ આપણે એચ વન લઈશું અને એની અંદર લખીશું હીરામણી સ્કૂલ બરાબર આ સ્લેશ એચ અને જ્યારે લઈએ ત્યારે એ ટેગને પણ આપણે ક્લોઝ કરવાનો છે તો આપણે સૌપ્રથમ તો એચ વન લખી દીધું એ પછી જે આપણે શીર્ષક આપવું હોય એ આપી દેવાનું અને પછી જે પણ હેડિંગ સ્ટાઇલ લીધી હોય એચ વન લીધી છે તો એચ વન ને ક્લોઝ કરવાની બરાબર એવી રીતે આપણે એચ એચ વન થી લઈને એચ સિક્સ સુધીની સ્ટાઇલમાં હીરા મણી સ્કૂલ એવું લખીશું અને પછી જોઈશું કે દરેક જે સ્ટાઇલ છે એની વચ્ચે શું તફાવત આપણને જોવા મળે છે તો એચ વન પછી આવશે એચ ટુ એચ ટુ લખી દીધું પછી આપણે જે શીર્ષક આપવાનું હોય એ શીર્ષકનું લખાણ લખી દેવાનું આપણું બરાબર અહિયાં સ્લેશ એચ ટુ હવે પછી આપણે સ્લેશ એચ થ્રી બરાબર અહિયાં એચ ફોર અને હવે લાસ્ટમાં એચ સિક્સ બરાબર છે તો એચ વન થી એચ સિક્સ આપણે હેડિંગ સ્ટાઇલ લઈ લીધી જેટલી પણ હેડિંગ સ્ટાઈલ લીધી એના ટેગ પણ આપણે ક્લોઝ કરી દીધા હવે અહીંયા આપણો જે પ્રોગ્રામ છે આપણે અત્યારે આટલી જ વસ્તુઓ કરવી છે તો હવે આપણો જે કયો ટેગ આપણે ક્લોઝ કરવાના રહ્યા એકવાર જોઈ લેવાનું જ્યારે પણ આપણે એસ્ટીમેલ પ્રોગ્રામ એમ થાય કે હવે મારો પ્રોગ્રામ પતી ગયો છે તો આપણે જોઈ લેવાનું કે આપણે કયા કયા ટેગ યુઝ કરેલા છે એમાંથી કયા ટેગ આપણે હવે સ્લેશ સાથે લખવાના બાકી છે એટલે કે કયા ટેગને આપણે ક્લોઝ કરવાના બાકી છે તો આપણે એસ્ટીમેલ ટેગનો ઉપયોગ કર્યો એને ક્લોઝ કર્યો નથી કર્યો અને કરવાનો પણ નહીં જ્યાં સુધી આપણો એસ્ટીમેલનો આખો પ્રોગ્રામ પતી ન જાય ત્યાં સુધી આપણે સ્લેશ એસટીએમ છે એ લખવાનું હતું નથી એસટીએમએલ દસ્તાવેજ છે એની શરૂઆત હંમેશા એસટીએમ ટેગથી થાય અને એનો જે અંત છે એ હંમેશા સ્લેસ થી થતો હોય છે એટલા માટે આપણે એચડીએમએલ ટેગને પહેલા ક્લોઝ કરવાનો હોતો નથી એ પછી જેટલા પણ ટેગ લખીશું એનો ઉપયોગ આપણે પતી જાય એ પછી એને એવી રીતે ક્લોઝ કરતા જવાનું છે સાથે સાથે પણ ખાલી ને આપણે ક્લોઝ કરવાનો હોતો નથી એ પછી આપણે લીધું છે હેડ ટેગ હેડ હેડટેગની અંદર આપણે ટાઇટલ ટેગ લીધો છે ટાઈટલ ટેગમાં આપણે ટાઇટલ આપ્યું પછી ટાઇટલ ટેગ ક્લોઝ થઈ ગયો હા થઈ ગયો હેડ ટેગ લીધો તો હેડટેગ ક્લોઝ થઈ ગયો ઓકે થઈ ગયો એ પછી આવે છે બોડી બોડીટેગ બોડીટેગની અંદર હેડિંગ સ્ટાઇલ લીધી આપણે એચ વન એચ ટુ એચ થ્રી એચ ફોર એચ ફાઇવ અને એચ સિક્સ બધી હેડિંગ સ્ટાઇલનો ટેગ ક્લોઝ થઈ ગયો છે હા થઈ ગયો છે તો હવે કયા ટેગ બે બાકી રહ્યા તો મારો બોડી બોડીટેગ બાકી છે ક્લોઝ થવાનો અને એચ ટીમ ટેગ ક્લોઝ થવાનો બાકી છે તો હવે આપણે સૌપ્રથમ કયો ટેગ ક્લોઝ કરવો પડશે બોડી ટેગ ક્લોઝ કરવો પડશે જેમ મેં કીધું એમ કે એસટેમે ટેગ છે હંમેશા સૌથી અંતમાં ક્લોઝ થશે એટલા માટે હવે આપણે સ્લેશ બોડી કરીને બોડી ટેગને ક્લોઝ કરવાનો છે અને લાસ્ટમાં આપણો જે એસ્ટેમે ટેગ છે એને ક્લોઝ કરીશું બરાબર હવે આપણે સેવ કરવા માટે શું કીધું તું ફાઇલ મેનુમાં જઈને સેવ અથવા તો કંટ્રોલ લેસ આપીએ એટલે ફાઇલ સેવ થઈ શકે સેવ ક્યાં કરવાની છે તો ડેસ્કટોપ પર કે ત્યાં તમારા નામનું ફોલ્ડર બનાવવાનું છે અને ફોલ્ડર પર ગયા પછી જેમ કે મારું ડેસ્કટોપ પર ફોલ્ડર છે તો આ ડેસ્કટોપ પર મેં ક્લિક કર્યું પછી મારા નામનું જે ફોલ્ડર છે એ ફોલ્ડર પર ડબલ ક્લિક કર્યું અને હવે હું અહીંયા મારું જે ફાઇલ છે એને નામ આપીશ તો અહીંયા હું નામ આપું છું હેડિંગ સ્ટાઇલ્સ બરાબર હવે છે કયા અનુલંબન સાથે આપણે સેવ કરવાની હોય છે પહેલા તો આપણે ફાઇલનું નામ લખવાનું હોય છે પછી ટપકુ કરવાનું હોય છે એટલે કે ડોટ જેને કહેવાય એ તો એ ગ્રેટર દેનની જ્યાં સાઇન છે ને ત્યાં જ આપેલું હોય છે ટપકું તો એને શિફ્ટ સાથે દબાવશું એટલે આવી રીતે ટપકું આવી જશે બરાબર તો ફાઇલનું નામ લખવાનું પછી ટપકું કરવાનું અને પછી એચ ટી એવી રીતે લખવાનું હોય છે હંમેશા એચડીએમએલ ફાઇલ આવી રીતે સેવ થશે કે ફાઇલનું નામ લખવાનું પછી ટપકું કરવાનું અને પછી એચડીએમએલ લખી દેવાનું હોય છે બરાબર અને પછી છેલ્લે આપણે સેવ બટન પર ક્લિક કરવાનું મેં ફાઇલ અંદર ડબલ જે પેલા કહેવાય ચિન્હ બે ટપકા આવે ને એ લઈ લીધું હતું કોલન જેને કહેવાય એટલા માટે એક્સેપ્ટ કરતું નતું બરાબર તો હંમેશા જ્યારે પણ આપણે ફાઇલ નહીં માપીએ ત્યારે કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર્સ આપણે યુઝ કરવાના હોતા નથી હવે આ ફાઇલનું આપણે આ તો કોડ લખ્યો હવે એનું પરિણામ જોવું હોય તો શું કરવાનું તો જે જે જગ્યાએ આપણે એ ફાઇલને સેવ કરી હોય ત્યાં જવાનું તો મેં ડેસ્કટોપ પર મારું જે ફોલ્ડર છે એની અંદર સેવ કરી છે તો ડેસ્કટોપ પર આપણે આવી ગયા ડેસ્કટોપ પર આવવાની શોર્ટકટ કી છે વિન્ડો અને ડી આમ તમને વિન્ડો એટલે કે ચાર ચોખંડા જેવું દેખાશે એ વિન્ડો કી કહેવાય અને ડી દબાવો એટલે તમારે ડેસ્કટોપ પર આવી જવાય હવે મારા ફોલ્ડર પર ડબલ ક્લિક કરીશ અને આપણે જે નામ આપ્યું હતું એ હતું સ્ટાન્ડર્ડ એટ હેડિંગ સ્ટાઇલ બરાબર તો અહીંયા સ્ટાન્ડર્ડ એટ હેડિંગ સ્ટાઇલ ડોટ એચડીએમએલ છે હવે આના પર હું રાઇટ ક્લિક કરીને ઓપન એવું પણ આપી શકું ઓપન વિથ પણ આપી શકું તમારી પાસે મલ્ટિપલ બ્રાઉઝર હોય એટલે કે એક કરતાં વધારે બ્રાઉઝર્સ હોય કમ્પ્યુટરમાં તો એવી રીતે પણ કરી શકો અને ડબલ ક્લિક કરીને પણ તમે એને ઓપન કરી શકો છો હું અત્યારે ગૂગલ ક્રોમ છે એની અંદર એને ઓપન કરું છું એટલે મેં ઓપન વિથમાં જઈને ગૂગલ ક્રોમ સિલેક્ટ કર્યું જ્યારે પણ એસટીએમએલ પેજ ને રન કરશો ત્યારે આવી રીતે થોડો ટાઈમ લેશે એટલે ઉતાવળ કરવાની નહીં કે એક બે વાર આપણે ખોલી દઈએ થોડી વાર રાહ જોવાની એટલે જે પણ આપણે પેજ છે એ ખોલીને આવી જશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણે ટાઇટલ આપ્યું હતું હીરામણી સ્કૂલ જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે જે પણ આપણે ટાઇટલ આપીએ ફાઇલનું એ ટાઇટલ જે છે એ આપણને અહીંયા ટાઇટલ બાર વેબ બ્રાઉઝરનું જે ટાઇટલ બાર હોય ટેબ કહેવાય છે ને આ ત્યાં ટેબમાં જોવા મળતું હોય છે આ એરિયાની અંદર આપણે ટાઈટલમાં જે લખીએ એ લખાણ જોવા મળે નહીં કોઈ પણ એસટીમાં દસ્તાવેજ હોય એને ફક્ત ને ફક્ત એક જ ટાઇટલ ટેગ હોય એટલે કે આપણે એક જ અહીંયા ટાઇટલ આપી શકીએ છીએ એ પછી તમારે અહીંયા કોઈ પણ શીર્ષક દર્શાવવું હોય આ એરિયામાં જ્યાં આપણે હીરામણી સ્કૂલનું એનું લખાણ દર્શાવ્યું છે એના માટે આપણે બોડીટેગની અંદર એચ વન એચ ટુ એચ થ્રી એ કોઈ પણ હેડિંગ સ્ટાઇલનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર તો અહીંયા સુધી ક્લિયર હવે આપણે સૌ પ્રથમ એચ વન સ્ટાઇલમાં લખ્યું હતું હીરામણી સ્કૂલ તો એના જે અક્ષરોની સાઇઝ છે એ તમે જોઈ શકો છો કે એ સૌથી મોટી સાઇઝમાં છે એ પછી એચ ટુમાં લખ્યું હતું તો એની જે સાઇઝ છે એ એચ વન કરતાં નાની છે પછી એચ થ્રીની છે એ એના કરતાં નાની છે એચ ફોરની એના કરતાં નાની છે એચ ફાઇવની એના કરતાં પણ નાની છે અને એચ સિક્સમાં જે અક્ષરોની સાઇઝ છે એ સૌથી નાની જોવા મળે છે તો અહીંયા એક્ઝામમાં પૂછાઈ શકે કે સૌથી મોટા અક્ષરો દર્શાવવા માટે કયા શીર્ષકની અંદર સૌથી મોટા અક્ષરો દર્શાવવા માટે કઈ હેડિંગ સ્ટાઇલનો ઉપયોગ થાય છે તો એચ વન હેડિંગ સ્ટાઇલ આવે અને સૌથી નાના અક્ષરો દર્શાવવા માટે પૂછે તો એચ સિક્સ હેડિંગ સ્ટાઇલનો ઉપયોગ થતો હોય છે બરાબર તો અહીંયા સુધી ક્લિયર હવે આપણે આપણા જે બીજા ટેક્સ્ટ છે એના તરફ આગળ વધીશું તો આ થઈ હેડિંગ સ્ટાઈલ ની વાત બરાબર હવે આપણે પેરેગ્રાફ બેકગ્રાઉન્ડ કલર અને ટેક્સ્ટ કલર આટલી વસ્તુ પહેલા જોઈશું તો પેલા આપણે ટેક્સ્ટ કલર અને બેકગ્રાઉન્ડ કલર ઉપયોગમાં લઈ લઈએ એ પછી તો પેરેગ્રાફ જ લઈ લે હીરામણી સ્કૂલ લીધું છે મથાડું તો આપણે પેરેગ્રાફ જે ટેગ છે એનો ઉપયોગ કરી લઈએ પહેલા પછી બેકગ્રાઉન્ડ અને ટેક્સ્ટ કલર આપીશું પેરેગ્રાફ જે આપણો નવો ટેગ હવે આજે શીખવાનો છે પેરેગ્રાફ તો પેરેગ્રાફ એટલે ઇંગ્લિશમાં પેરેગ્રાફ નું ગુજરાતી કરીએ આપણે તો એનો થાય ફકરો તો પેરેગ્રાફ જે ટેગ છે એનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે એસટીમએલ વેબ પેજ છે એના ઉપર કોઈ પણ ફકરો દર્શાવવો હોય ત્યારે પેરેગ્રાફ ટેગનો ઉપયોગ થતો હોય છે એ સિવાય આપણે જો બોડી ટેગની અંદર લખાણ લખીશું તો એ કેવું આવશે બધું ભેગું ભેગું આવશે તમે ફકરો પાડીને કોઈ પણ લખાણ અથવા તો માહિતીને દર્શાવો તો તે વધારે સુઘડ અને વ્યવસ્થિત લાગે છે તો એટલા માટે જ બોડી ટેગની અંદર આપણે પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કરીને એચડીએમએલ વેબપેજની અંદર ફકરામાં લખાણને દર્શાવી શકીએ છીએ હવે આપણે જે પોઈન્ટ્સ આપ્યા છે એ પ્રમાણે જોઈ લઈએ એકવાર તો એચટીએમએલ દસ્તાવેજમાં ફકરો એટલે કે પેરેગ્રાફ ઉમેરવા માટે પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે જેમ મેં કીધું એમ કે કોઈ પણ ફકરો ઉમેરવો હોય એચટીએમએલ દસ્તાવેજમાં તો એના માટે પેરેગ્રાફ ટેગનો ઉપયોગ થશે પેરેગ્રાફટેનો ટેગ સ્લેશ પી છે એટલે કે પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કરીએ ત્યારે આપણે આખું પેરેગ્રાફ ટેગની અંદર આખું પેરેગ્રાફ એવું લખવાની જરૂર હોતી નથી આપણે ખાલી શું લખવાનું હોય છે પેરેગ્રાફ ટેગનો પહેલો અક્ષર છે પી એ જ લખવાનો હોય છે પી ટેગ લખીને આપણે જે પણ લખાણ લખવું છે જે પણ ફકરો લખવો છે એ લખી દેવાનો અને આપણને થાય કે હવે મારો આ ફકરો પતી ગયો એટલે પછી સ્લેશ પી આપી દેવાનું છે બરાબર છે છે ઉદાહરણ તરીકે મેં લીધું કે માય સ્કૂલ સ્કૂલ ઇટ હેઝ અ વેરી બિગ કેમ્પસ ઇટ ઇઝ લોકેટેડ ઓન એસજી હાઈવે બરાબર અહીંયા આટલો મારો ફકરો હતો ફકરો મારો પતી ગયો એટલે મેં સ્લેશ પી આપી દીધું તો હવે જયારે હું વેબ પેજ રન કરીશ તો મને કેટલો ફકરો જોવા મળશે આટલો ફકરો જોવા મળશે બરાબર છે તો સૌ પ્રથમ આપણે નોટપેડ ની અંદર પેરેગ્રાફ જે ટાઈપ છે એનો ઉપયોગ શીખી લઈએ પછી બેકગ્રાઉન્ડ કેવી રીતે ઇન્સર્ટ કરી શકાય અને જે આપણે લખાણ લખીશું એનો કલર કેવી રીતે બદલી શકાય એ જોઈશું તો ફરીથી આપણે આપણી નોટપેડ ફાઇલમાં આવી જઈએ બરાબર એક નવી જ ફાઇલ લઈ લઉં છું જેથી કરીને આપણું જે એક પહેલા માળખું છે તમને એ યાદ રહી જાય કે કયા ટેગ પછી આપણે કયો ટેગ લેવાનો હોય છે તો શરૂઆત કરીશું ટેગ થી પછી આવશે શીર્ષક માટે હેડટેગ હેડટેગની અંદર શીર્ષક આપવા માટે આપણે કયા ટેગનો ઉપયોગ કરીએ છીએ ટાઇટલ ટાઇટલ નો સ્પેલિંગ શું છે ટીઆઈટીએલ ઈ બરાબર હવે એની અંદર આપણે કયો ટેગ જોવાનો છે પેરેગ્રાફ બરાબર તો પેરેગ્રાફ રાઇટિંગ એવું મેં ટાઇટલ આપી દીધું ટાઇટલ હંમેશા એવું આપવાનું જેનાથી તમને ખ્યાલ આવે કે આ જે વેબ પેજ છે રિગાર્ડિંગ છે એટલે કે સેને સેના અનુસંધાનમાં બનાવેલું છે બરાબર ટાઈટલ આપણે આપી દીધું એટલે ટાઇટલ ટેગનો ઉપયોગ પતી ગયો એટલે તરત જ આપણે જે ટાઇટલ ટેગ છે એને ક્લોઝ કરી દઈશું બરાબર હેડ ટેગ ને પણ ક્લોઝ કરી દઈશું એક વાત યાદ રાખવાની જેવો ટાઇટલ ટેગ ક્લોઝ થશે એવું તમારું હેડ ટેગ છે એ પણ ક્લોઝ થઈ જશે બરાબર હેડ ટેગ પછી આપણે બોડી ટેગ લઈશું બોડી ટેગ ની અંદર સૌપ્રથમ તો આપણે એચ વન ટેગ લઈશું અને એની અંદર લખીશું હીરામણી હીરામણી સ્કૂલ ગુજરાતી મીડિયમ

તો એ હંમેશા એચ વન સ્ટાઇલમાં આવે પછી એની અંદર હવે જેમ કે હીરામણી સ્કૂલ લીધું પછી એની અંદર હું ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ લઉં તો એ એચ ટુમાં આવે પછી ગુજરાતી મીડિયમની અંદર કાંઈ ફકરો લખું તો એ એચ થ્રી સ્ટાઇલમાં આવે જેમ જેમ તમે એના પેટા પ્રકારમાં જાઓ એમ જે અક્ષરોની સાઇઝ છે એના કરતાં નાની થતી જાય હંમેશા બરાબર તો અત્યારે મારું મેઈન ટાઈટલ કયું છે હીરામણી સ્કૂલ ગુજરાતી મીડિયમ એટલા માટે એના માટે જે મેં હેડિંગ સ્ટાઇલનો ઉપયોગ લીધો કર્યો છે એ છે એચ વન બરાબર એટલે જયારે પણ મેઇન શીર્ષક તમે બતાવતા હોય વેબ પેજ નું ત્યારે હંમેશા એચ વન હેડિંગ સ્ટાઇલનો ઉપયોગ થાય એ પછી તમે તમારી રીતે તો પણ એડજસ્ટ કરી શકો કે એચ ટુ લેવું હોય એચ થ્રી લેવી હોય હેડિંગ સ્ટાઇલ એ તમે તમારી રીતે નક્કી કરી શકો છો તો આ થઈ ગયું હીરામણી સ્કૂલ ગુજરાતી મીડિયમ મારું ટાઇટલ હવે મારે હીરામણી સ્કૂલ ગુજરાતી મીડિયમ વિશે કઈ પેરેગ્રાફ લખવો છે તો એના માટે આપણે જોયું કે પેરેગ્રાફ ટેગ માટે આપણે શું લેવાનું છે પેરેગ્રાફનો પી લખવાનો છે ખાલી બરાબર તો અહીંયા આપણે લઈ લઈશું પી આપણે જોયું હતું કે જે એસટીએમએલ ભાષા છે એ કેસ સેન્સિટિવ નથી એટલે કે તમે એની અંદર કેપિટલ અક્ષરનો ઉપયોગ કરી શકો નાની એબીસીડી એટલે કે બીજી એબીસીડી છે એનો ઉપયોગ કરી શકો બંને મિક્સ લખો તો પણ એસટીએમએલની અંદર એનો અલગ અલગ મતલબ નીકળતો નથી તમે જેમ કે એચ છે એમાં એચ ટીએમએલ નો એચ કેપિટલ કર્યો બાકીનું એ જે છે સ્મોલમાં લખ્યું બધું સ્મોલમાં લખ્યું અથવા તો બધું કેપિટલમાં લખ્યું એનો જે અર્થ છે એ બધામાં સમાન જ રહેશે બરાબર છે એટલે એની ચિંતા આપણે કરવાની હોતી નથી એટલી સરળતા આપણને એચટીએમએલ ભાષા પ્રોવાઇડ કરે છે હવે આપણે હીરામણી સ્કૂલ ગુજરાતી મીડિયમ વિશે જે પણ માહિતી લખવી છે લખી દઈશું તો હીરામણી સ્કૂલ ઇઝ વન ઓફ ધ Well known schools in Ahmedabad. It has a very big campus. There are two kinds of Mediums available one is Gujarati medium, and second is. તો અહીંયા મારો પેરેગ્રાફટેક પણ ક્લોઝ કરી દીધો હવે આપણે લાસ્ટમાં જ્યારે પણ જઈશું ત્યારે બોડી ટેક અને એસ્ટીમેટ ટેગ ક્લોઝ કરવાના રહેશે તો અહીંયા થઈ ગયું આપણો પ્રોગ્રામ પૂરો હવે ફાઇલ મેનુમાં જઈને સેવમાં જઈને અત્યારે હું મારા ફોલ્ડરમાં જ છું એટલે ફરીથી ડેસ્કટોપ પર જઈને મારા ફોલ્ડરમાં જતી નથી પરંતુ તમારે જો અહીંયા તમે જોઈ લેવાનો અહીંયા પાથ બતાવશે તમને કે તમે અત્યારે કયા ફોલ્ડરમાં ઊભેલા છો બરાબર અહીંયા મને છે કે ડેસ્કટોપની અંદર વૈભવી નામના ફોલ્ડરમાં અત્યારે હાલ મારું જે લોકેશન છે એ છે એટલે કે હું અહીંયા જે પણ ફાઇલ સેવ કરીશ એ આ ફોલ્ડરમાં થશે ડેસ્કટોપ પર વૈભવી નામના ફોલ્ડરમાં થશે બરાબર તો હવે હું અહીંયા જે ફાઇલનું નામ છે એ આપી દઉં તો હું આપી દઈશ પેરેગ્રાફ રાઇટિંગ પછી ફાઇલનું નામ આપ્યા પછી શું કરવાનું ટપકું કરવાનું અને પછી એચ ટી એમ એલ એવું લખી દેવાનું અને સેવ કરી દેવાનું બરાબર થઈ ગયું હવે જે ફોલ્ડર છે આપણું એની અંદર જઈશું અને પેરેગ્રાફ રાઇટિંગ નામનું આપણે જે પણ ફાઇલનું નામ આપ્યું હોય એના પર ક્લિક કરીને એને ઓપન કરી લઈશું અને એનું પરિણામ જોઈ લઈશું તો અહીંયા તમે જોઈ શકશો કે જે પેરેગ્રાફ આપણે લખ્યો તો એ આવી ગયો સૌ તો ટાઈટલ જે આપ્યું એ અહીંયા દેખાડે છે પેરેગ્રાફ રાઇટિંગ અહીંયા તમને

પછી બીજી લાઈન છે એ નવી લાઈનમાં આવે એવું કરવું હોય તો એના માટે પણ એક ટેગનો ઉપયોગ થાય છે પણ એ આપણે આગળ શીખીશું ત્યારે એનો ઉપયોગ હું તમને સમજાવીશ તો અહીંયા સુધી ક્લિયર કે પેરેગ્રાફ આપણે બોડી ટેગની અંદર એક તો શીર્ષક કેવી રીતે આપી શકાય અને એની અંદર આપણે કોઈ પણ પેરેગ્રાફ લખવું હોય તો એ કેવી રીતે લખાય ત્યાં સુધી આપણે જોયું હવે આપણે વાત કરીશું બેકગ્રાઉન્ડ કલરની બરાબર તો બેકગ્રાઉન્ડ કલર છે હું આની અંદર જ તમને ઇન્સર્ટ કરીને બતાવીશ તો સૌપ્રથમ તો આપણું તો બેકગ્રાઉન્ડ કલર છે એનો ઉપયોગ હંમેશા એસટીએમએલ દસ્તાવેજની પાછળના ભાગમાં ચોક્કસ રંગનું બેકગ્રાઉન્ડ દર્શાવવા માટે થતો હોય છે બરાબર તો અત્યારે તમે જે જોશો કે આપણે પ્રોગ્રામ રન કર્યો એની અંદર આ તમે જો જુઓ છો આને કહેવાય આ વ્હાઈટ આપણને જે કલર દેખાય છે એને બેકગ્રાઉન્ડ કહેવાય આ વેબ પેજ આપણું મેઇન આ જે બોડી ની અંદર આપણે જે પણ લખીએ એ અહીંયા દર્શાવે આપણું મેઇન વેબ પેજ બરાબર તો એનું તમે જો નું બેકગ્રાઉન્ડ જોશો એટલે કે પાછળનો કલર જોશો તો એ આપણને બાય ડિફોલ્ટ કયો જોવા મળે છે એટલે કે પૂર્વ નિર્ધારિત રીતે કયો જોવા મળે છે સફેદ હવે મારે આ સફેદ કલર નથી રાખવો એની જગ્યાએ મારે બ્લુ કલર કરવો છે રેડ કરવો છે ગ્રીન કરવો છે એવું કઈ કરવું છે તો એના માટે જે ટેગનો ઉપયોગ થાય છે એનું નામ છે બેકગ્રાઉન્ડ ટેગ બેકગ્રાઉન્ડ ટેગનો ઉપયોગ કરતી વખતે પણ આપણે આખું બેકગ્રાઉન્ડ એવું લખવાની જરૂર હોતી નથી શું કરવાનું હોય છે તો બેક બેક છે એનો બી લેવાનો અને અહીંયા બેક લખેલું છે ને તો બેકનો બી લઈ લેવાનો ગ્રાઉન્ડ નો જી લઈ લેવાનો બરાબર એટલે બી જી થઈ ગયું અને પછી કલર લખી દેવાનું હોય છે અને કલરમાં પણ મેં તમને કીધું હતું કે જયારે આપણે એસ્ટેમ ની અંદર કલર લખીએ તો એનો જે સ્પેલિંગ છે એ સી ઓ એલ ઓ આર થશે સી ઓ એલ આર થશે નહીં જે આપણે ઇંગ્લિશમાં કલર લખતા હોય છે એવી રીતે લખવાનું હોતું નથી તો આપણે સૌ પ્રથમ તો બીજી કલરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જોઈએ તો બોડી ટેગની અંદર બીજી કલર એવું ટેગ લખી દેવાનો અને પછી તમારે જે પણ કલર આપવો હોય એનું નામ લખી દેવાનું તો સૌ પ્રથમ તો આપણે આપણે નોટપેડ ફાઇલમાં બીજી બેકનો બી ગ્રાઉન્ડ નો જી આવી રીતે યાદ રાખવાનું અને પછી કલરનો સ્પેલિંગ સી ઓ એલ ઓ આર ઇઝ ઇક્વલ ટુ પછી કલરનું જે નામ આપવું હોય એ નામ આપી દેવાનું બરાબર તો અહીંયા મારે જે બેકગ્રાઉન્ડ છે એ પિંક રાખવું છે તો મેં પિંક કલર આપી દીધો બરાબર હવે તમારે એવું કરવું છે કે જે એચડીએમએલ ફાઇલ છે એને વારે ઘડીએ ઓપન કરીને વેબ બ્રાઉઝરમાં જોવું નથી તો શું કરવાનું અત્યારે મેં જે એચડીએમએલ આપણું દસ્તાવેજ નોટપેડની અંદર ખુલ્લો છે એની અંદર આ ચેન્જીસ કર્યા ફેરફાર કર્યા તો હવે આ ફેરફારનું પરિણામ મારે ફરીથી વેબબ્રાઉઝરમાં જોવું હોય તો સૌપ્રથમ મારે અહીંયા આગળ નોટપેડ ફાઇલની અંદર એકવાર કન્ટ્રોલાઇઝ દબાવવું પડશે એટલે કે સેવ થઈ જાય બરાબર જે પણ સુધારા આપણે કર્યા એ અને એ પછી આપણી જે ફાઇલ ઓપન હોય વેબ બ્રાઉઝરમાં એ વેબ બ્રાઉઝરમાં જવાનું આપણી ફાઇલ ઓપન છે તો અહીંયા તમને એક આવું તીર જેવું આમ ગોળ તીર જેવું દેખાશે એનો મતલબ છે કે તમારું જે પેજ છે પેજ છે એ રિફ્રેશ થશે રિફ્રેશનો મતલબ તમે જે પણ હમણાં હાલમાં સુધારા કર્યા તમારી નોટપેડ ફાઇલમાં એ પ્રમાણે તમારું વેબ પેજ છે એ તમને અહીંયા દર્શાવવામાં આવશે તો આના પર મેં ક્લિક કર્યું તો અહીંયા આપણે જે પિંક કલર આપ્યો તો એ તમને જોવા મળે છે અહીંયા બરાબર છે તો હંમેશા જયારે આપણે ફાઇલ ખુલ્લી હોય અને એની અંદર સુધારા કરીએ અને પછી એનું પરિણામ આપણે ડાયરેક્ટ વેબ વેબ બ્રાઉઝરની અંદર ફાઇલ ખુલ્લી હોય એની અંદર જોવું હોય તો શું કરવાનું પહેલા નોટપેડમાં એ સુધારાને સેવ કરી લેવાનો અને પછી વેબ બ્રાઉઝરની અંદર આવીને પેજ હોય એને રિફ્રેશ કરી દેવાનું હોય છે અથવા તો એને રીલોડ પણ કહી શકાય અને એની શોર્ટકટ કી જે છે રીલોડ કરવાની એ છે એફ બરાબર લેપટોપ યુઝ કરતા હોય તો ફંક્શન એફ અને સાદું ડેસ્કટોપ કેવું કમ્પ્યુટર યુઝ કરતા હોય તો એની અંદર એફ કી દબાવવાથી જે પેજ છે એ આપણને નવા સુધારા સાથે જોવા મળતું હોય છે તો અહીંયા આપણે જોઈ લીધો બેકગ્રાઉન્ડ કલરનો ઉપયોગ શું કરવાનો બોડી ની અંદર બેકગ્રાઉન્ડનો બી લેવાનો ગ્રાઉન્ડનો જી લેવાનો કલર લેવાનો અને ઇઝ ઇક્વલ ટુ પિંક એટલે સુધી કરી દેવાનું બરાબર હવે મારે એવું કરવું છે કે આ જે ટેક્સ્ટ છે એનો પણ મારે કલર એટલે કે આપણે જે લખાણ લખ્યું છે એનો કલર બદલવો છે તો એના માટે આપણે ટેક્સ્ટ કલર નામનો જે ટેગ છે એનો ઉપયોગ થતો હોય છે તો એચડીએમએલ દસ્તાવેજના તમામ લખાણને ચોક્કસ રંગ સ્વરૂપે દર્શાવવા માટે ટેક્સ્ટ કલર ટેગનો ઉપયોગ કરવામાં આવે છે હવે અહીંયા તમે જોશો કે જો કલર ના આપ્યા આપણે તો પૂર્વ નિર્ધારિત રીતે જે એનો કલર હોય છે આપણા જે લખાણ છે એનો કયો છે બ્લેક એટલે કે કાળો કલર બરાબર જે પણ આપણે લખાણ લખ્યું છે એ બધું આપણને કાળા કલરમાં કાળા રંગના અક્ષરોમાં જોવા મળે છે હવે એમાં આપણે ચેન્જ કરવો હોય તો જેમ આપણે પહેલાંમાં લખ્યું કે બોડી બીજી કલર ઇઝ ઇક્વલ ટુ કલરનું નામ એવી જ રીતે બોડી સ્પેસ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ કલરનું નામ લખી દેવાનું બરાબર તો અહીંયા ફરીથી આપણે આપણા જે નોટપેડ ફાઇલ છે એ ખુલ્લી જ છે એટલે એની અંદર આવી ગયા અને બોડી બીજી કલર આપ્યું તો એ પછી આપી દઈએ આપણે ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ પિંક છે તો બ્લુ કલર આપી દઈએ બરાબર એ કંટ્રોલ એસ ટેસ્ટ કલરનો ઉપયોગ કરીએ ત્યારે પણ આપણે ખાલી ટેક્સ્ટ લખવાનું છે એમાં કલર લખવાનું આવતું નથી બરાબર હવે વેબ બ્રાઉઝરમાં આવી જઈશું હવે શું કરવાનું આ ત્રી પેલું તીર છે એના પર ક્લિક કરવાનું તો આપણો જે કલર છે એ બ્લૂ થઈ ગયો લખાણનો આવી રીતે આપણે બોડી ટેગની અંદર કોઈ ફકરો ઉમેરવો હોય તો એના માટે પેરેગ્રાફ એટલે કે પી ટેગનો ઉપયોગ કરી શકીએ પછી બેકગ્રાઉન્ડ એટલે કે પાછળ જે વેબ પેજનું પાછળનો રંગ છે દસ્તાવેજનો એ બદલવો હોય તો એના માટે બીજી કલરનો ઉપયોગ કરી શકીએ અને એના પર જે લખાણ લખેલું છે એનો કલર ચેન્જ કરવો હોય તો ટેક્સ્ટ આ ટેગનો ઉપયોગ કરીને આપણે આવી રીતે એચડીએમએલ દસ્તાવેજ છે એને વધારે આકર્ષક બનાવી શકીએ છીએ આપણી મન મનગમતા કલરને એવું ઉમેરીને અને આપણી મનપસંદ મુજબ બરાબર તો બસ આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં નવા ટેગ્સ જોઈશું અને ભણીશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં Thank you.